તાઉતે વાવાઝોડું હજી પણ ગુજરાતને ધમરોડી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વીજ તંત્રને થયેલા નુકસાન અંગે રાજકોટમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તાઉતે વાવાઝોડાના કારણે 3,748 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જેમાં 1,115 ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. બાકીના ગામોમાં કામગીરી ચાલી રહી છે, તેમજ 122 કોવિડ હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે, જેમાં 66 જેટલી હોસ્પિટલમાં હજી પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી. સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તાઉતે વાવાઝોડું ગત રાત્રિના ટકરાયું હતું. ઉર્જા વિભાગને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. 2.23 લાખ કિલોમીટર વીજ લાઇન છે, જેમાં 9,000 કિલોમીટર લાઇનને નુકસાન પહોંચ્યું છે. ગોંડલના 16 સબસ્ટેશન પૈકી 8 સબસ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યા છે, બાકીના 8 સબસ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. હાલ ગુજરાતમાં 123 સબસ્ટેશન બંધ છે. મહુવામાં મોટું નુકસાન થયું છે. કચ્છ, જામનગર અને મોરબીના વીજકર્મીઓની મદદ લેવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની ફોર્સને પણ ગીર સોમનાથ, મહુવા સહિતના વિસ્તારોમાં કામે લગાડવામાં આવશે.